નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, લાંબા સમયથી જે ભરતીની રાહ જોઈ રહ્યા છીએ તે ભરતીની અંતે જાહેરાત કરી દેવામાં આવેલી છે. મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. બંને થઈ કુલ 12,472 જેટલી જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો ભરતી વિશે માહિતી મેળવી લઈએ તે પહેલા વિડિયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડિયાની શરૂઆત કરીએ. તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી આપવામાં આવેલી છે. મિત્રો, ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સર્વંગમાં અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. મિત્રો, ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની પોસ્ટ છે એટલે કે પીએસઆઈમાં મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે, તથા મિત્રો લોકરક્ષક દળ એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, અત્યારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીએફમાં અત્યારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ છે, તથા મિત્રો જેલ સિપાઈ વર્ગ 3ની પોસ્ટ છે. તો આવી રીતે અલગ અલગ સર્વંગમાં કુલ જે જગ્યાઓ ખાલી છે, કુલ મિત્રો 12,472 જેટલી જગ્યાઓ ખાલી છે. તો આ જગ્યાઓ ભરવા માટે વિદ્યાર્થી પાસેથી ઓનલાઈન અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે. ચર્ચા કરી લઈએ કઈ પોસ્ટ પર કેટલી જગ્યા છે. તો મિત્રો, જે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈમાં પુરુષની જે જગ્યાઓ છે તે 316 જેટલી જગ્યા છે, જ્યારે મહિલા ઉમેદવાર માટે 156 જેટલી જગ્યા રહેશે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં પુરુષ ઉમેદવાર માટે 4,422 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 2,178 જેટલી જગ્યા છે. અત્યારી પોલીસ કોન્સ્ટેબલમાં પુરુષ ઉમેદવાર માટે 2,212 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 1,090 જેટલી જગ્યા છે. એસઆરપીએફમાં પુરુષ ઉમેદવાર માટે જે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ છે તો તેમાં કુલ 1,000 જેટલી જગ્યા છે. જેલ સિપાઈમાં પુરુષ ઉમેદવાર માટે 1,013 જગ્યા, જ્યારે મહિલા ઉમેદવાર માટે 85 જેટલી જગ્યા છે. આવી રીતે મિત્રો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ બંને થઈ મિત્રો કુલ 12,472 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. વાત કરી લઈએ અરજી ફોર્મ વિશે. તો મિત્રો, આ ભરતીમાં જો અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે, ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેનો જે સમયગાળો છે તે ભરતી બોર્ડના જે ચેરમેન છે હસમુખભાઈ પટેલ, તો તેઓએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી અને માહિતી આપેલ છે કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની જે અરજી સ્વીકારવાનો જે સમયગાળો છે તે 4 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધીનો રહેશે. એટલે કે મિત્રો, 4 એપ્રિલ 2024થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ થશે અને 30 એપ્રિલ 2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. વાત કરી લઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે. તો અહીં મિત્રો, જે લોકરક્ષક દળ એટલે કે પોલીસ કોન્સ્ટેબલની જે પોસ્ટ છે તો તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. જે વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલ છે તે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની પોસ્ટ માટે અરજી ફોર્મ ભરી શકશે. અને મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમારે ધોરણ 12ની માર્કશીટ પણ ફરજિયાત અપલોડ કરવાની રહેશે. તે સિવાય મિત્રો, જે પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે તો તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની જે શૈક્ષણિક લાયકાત રહેશે તે મિત્રો ગ્રેજ્યુએશન રહેશે. કોઈ પણ વિદ્યા શાખામાંથી, સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલ હશે તો તેવા વિદ્યાર્થી છે તે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટમાં પણ અરજી ફોર્મ ભરી શકશે. ચર્ચા કરી લઈએ મિત્રો શારીરિક કસોટી વિશે, કે આ ભરતીની શારીરિક કસોટી ક્યારે લેવામાં આવશે. તો પોલીસ ભરતી બોર્ડના જે ચેરમેન છે હસમુખભાઈ પટેલ, તો તેઓએ ગઈકાલે જણાવેલ છે કે આ જે ભરતી છે તેમની શારીરિક કસોટી ચોમાસા પછી એટલે કે મિત્રો શિયાળાની શરૂઆતમાં લેવામાં આવશે. શિયાળામાં જ શારીરિક કસોટી લેવામાં આવશે. શારીરિક કસોટી લીધા પછી મિત્રો અહીં લેખિત પરીક્ષા લેવામાં આવશે. તો આવી રીતે મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી પીએસઆઈ અને લોકરક્ષક દળ એટલે કે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે, કે જેમના મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓજાસના પોર્ટલ ઉપર ભરવાના રહેશે. 4 એપ્રિલ 2024થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે. જો તમે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 9106761546, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે પોલીસમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે. મિત્રો, આ જે ભરતી છે તેનું ઓફિશિયલ નોટિફિકેશન ટૂંક સમયમાં ડિક્લેર કરી દેવામાં આવશે. જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થશે એટલે આપણે એક અલગથી વિડીયો બનાવી અપલોડ કરી દઈશું. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.